પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા લાલબાગ ટેકરી મંદિર ખાતેથી શોભાયાત્રા સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરમિયાન પંચમહાલના હાલોલ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના આયોજકોનું આમંત્રણ સ્વીકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોડી સાંજે ગોધરા લાલબાગ ટેકરી ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા. દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો શૈલેષભાઈ ઠાકર સહિત મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને આવકારી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ પરશુરામ ભગવાનની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત સૌ બ્રહ્મબંધુઓ સહિતના ને આવકારી અભિવાદન કર્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત સમાજના મધ્યે ગુજરાત ઝોનના પ્રભારી શૈલેષ ઠાકર સહિત અન્ય પદાધિકારીઓ અને મુખ્યમંત્રીને ભગવાન પરશુરામની પ્રતિમા અને ફરસી આપી સ્વાગત કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ પરશુરામ ભગવાનની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ બ્રહ્મ સમાજના ઉપસ્થિત જ્ઞાતિબંધુઓ નજીક પહોંચી જઈ અભિવાદન કર્યું હતું. આમ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પરશુરામ જયંતિની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો પુષ્પહારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. આજના આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી તેમજ આપણા પંચમહાલ જિલ્લાના સાંસદ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પરશુરામ યુવા વાહિની હતી.